નમસ્કાર, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજી સવા વર્ષ જેટલો સમય બાકી છે। જો કે આમ આદમી પાર્ટીના પ્રયાસોના કારણે રાજનીતિ અત્યારથી જ ગરમાઈ ગઈ છે। જી હા દર્શક મિત્રો, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અમરેલી ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે। એકચ્યુઅલી આજે અમરેલી જિલ્લા ભાજપમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડ્યું હતું। તમને જણાવી દઈએ કે અમરેલીના ભાજપના જૂના જોગી અને લગભગ છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલ નેતાએ આજે પાર્ટીને અલવિદા કરી આપનો કેસ ધારણ કરી લીધો હતો। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીને આજે પાર્ટીમાં પ્રવેશ અપાવ્યો હતો। આપના મહેશ સાવાણીએ શરદ લાખાણીને ખેસ પહેરાવી આપમાં આવકાર્યા હતા। તેઓ આપમાં જોડાતા જ ભાજપને મોટો ફટકો પડ્યો હતો। ભાજપ છોડી આપમાં જોડાતા જ શરદ લાખાણીએ કહ્યું કે ભાજપ એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની અને અહીં તાનાશાહી જ ચાલે છે। તો આ અંગે ભાજપને લઈ વધુમાં શરદ લાખાણીએ શું કહ્યું બધું જ જણાવીશું, પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો। તો દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પૂર્વે લગભગ તમામ પાર્ટીઓએ પોતાના સમીકરણો ગોઠવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના અમરેલીમાં ભાજપમાં ભડકો થયો છે। લગભગ છેલ્લા 35 વર્ષથી ભાજપ માટે દિવસ રાત એક કરનાર શરદ લાખાણીએ ગઈકાલે જ આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત સોશિયલ મીડિયા મારફતે કરી દીધી હતી, ત્યારે હવે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ મહેશ સાવાણીની હાજરીમાં આપનો ખેસ ધારણ કર્યો છે। સાથે જ જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ તેરૈયા પણ આપમાં જોડાયા છે, જેના પડઘા કમલમ ગાંધીનગર સુધી પડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। જી હા દર્શક મિત્રો, વિધાનસભાની ચૂંટણી અગાઉ અમરેલી જિલ્લામાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે તેવું વિશેષજ્ઞો માની રહ્યા છે। લગભગ 35 વર્ષ કેસરિયાના સાથ આપ્યા બાદ શરદ લાખાણીએ આપનું ઝાડું પકડતા જ ભાજપ પર આરોપોની ઝડી વરસાવી હતી। તો ભાજપ એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, આ શબ્દો છે શરદ લાખાણીના। જી હા દર્શક મિત્રો, આપમાં જોડાતા જ શરદ લાખાણીએ ભાજપ પર પ્રહાર કર્યો હતો। ભાજપને પ્રાઇવેટ લિમિટેડ કંપની ગણાવી શરદ લાખાણીએ કહ્યું કે મને ભાજપથી કોઈ મોહભંગ નથી થયો, જનતાની પીડા જોઈને આપમાં જોડાયો છું। આ સાથે ભાજપ પર મોટો આરોપ લગાવતા ભાજપના શાસકો તાનાશાહ હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે। વિધાનસભા ચૂંટણી પહેલા દર્શક મિત્રો, અમરેલી ભાજપમાં મોટા ડખાના એંધાણ વર્તાઈ રહ્યા છે। જી હા દર્શક મિત્રો, તમને જણાવી દે કે શરદ લાખાણી 1985થી ભાજપ સાથે જોડાયેલ હતા। તેઓ તાલુકા યુવા ભાજપ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે। સહકારી આગેવાન દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાની નજીકના નેતાઓમાં લાખાણીની ગણના થતી, જોકે છેલ્લા લાંબા સમયથી શરદ લાખાણીને પાર્ટીમાં સાઇડલાઇન કરી દેવાતા તેઓ નારાજ દેખાતા હતા। અવારનવાર તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ વિરુદ્ધ પોસ્ટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરતા હતા। એટલું જ નહીં દર્શક મિત્રો, તેઓ અલગ અલગ મોરચે સરકારની વિફળતાને પણ ઉજાગર કરી રહ્યા હતા। ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીને જ્યારે એક વર્ષ વાર છે, એવામાં અમરેલીમાંથી પાર્ટી માટે ઉઠેલ નારાજગીનો આ સૂર અમરેલી પૂરતો જ રહે છે કે પછી તેની દૂરોગામી અસર પણ જોવા મળશે તેવો ગણગણાટ સામાન્ય કાર્યકર્તાઓમાં ચાલી રહ્યો છે। તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જન આશીર્વાદ યાત્રા માટે પહોંચ્યા હતા, ત્યારે હવે અમરેલી ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીનું આ પગલું રાજ્યમાં ભાજપ માટે કેવી અસર છોડશે તે તો આગળનો સમય આવનાર સમય જ બતાવશે, આવનાર સમય જ માલુમ પડશે આ અંગે। પરંતુ હાલ ભાજપમાંથી આપ અને આપમાંથી ભાજપમાં જોડાવાના આ ખેલ શરૂ થઈ ગયા છે। બંને પાર્ટીઓ એકબીજાની વિકેટ ખેરવી પોતાનો દમ બતાવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।